બાકી છે, પડી ગયો બાકી છે, સજ્જાય બાકી છે, નિરાશો જરા વાર લાગશે, જરાય ચિંતા નથી, બરોબર શાંતિ. એક કરડા બાળક તૈયાર થતા થતા એમને 7:30 તમે જોવા અમારા યુવાનો શું શું ધીરજ રાખતા હોય છે, જે ઘરે નથી રાખતા. રાખે છે બેનો, રાખે છે બધા વચ્ચે જવા દો, તમારી ઇજ્જત નથી રહી. જે ઘરમાં ધીરજ નથી રાખતા, દુકાનમાં નથી રાખતા, ક્યાંય ધીરજ નથી રાખતા, કે અમારી આગળ તો એવા સખણા થઈ જાય. જાણે અત્યારે આ આપી દે ને તો લઈ લઈએ, એટલા સીધા સાદા ભૂરા પાળા સાડા સાથે વિયાર સ્વરૂપ, અને જ્યાં પહોંચવાનું થતા 10 વાગે. મહાત્માએ બહુ કીધું, તમે જાઓ, તમે જાઓ, નહીં મારી સાથે. અમારા કેપ્ટને અમને કીધું છે કે અમે આપને નહીં પહોંચાડીએ ત્યાં સુધી મારાથી ઘરે ના જવા, એક પણ વિયાર કુટુંબો ન જોઈએ. આજે અમારી નોકરી છૂટી જશે ચાલશે, અમારી ગાડી છૂટી જશે ચાલશે, અમે વિહાર છૂટવું જોઈએ. હાલ તમે ચાલો ત્યારે તમે વિચાર કરો કે ડગલે ને પગલે અહિંસાનું પાલન કરનારા, ઈર્યાસે મૂકી જીવ દયાનું પાલન કરનારા આ મહાત્મા, અને આપણે ડગલે ને પગલે હિંસા સિવાય બીજી કોઈ વાત નહીં. ગાડીમાંથી લિફ્ટમાં, લિફ્ટમાંથી ડોરબેલ વગાડો, ખોલો, પછી લાઇટ ચાલુ કરો, પંખો ચાલુ કરો, ગરમીમાં અફળાઈ ગયા હો વિહાર કરીને એસી ચાલુ કરો. બીજું છે શું, કેટલાક હાલો બાથરૂમની અંદર ધુબાકા મારો, ગેસની માફક બાથટબમાં પડ્યા રહો 10 મિનિટ સુધી. છે શું તમારા સંસારમાં હિંસા, હિંસા, હિંસા થોડા એક કલાક મહાત્માની સાથે વિહાર કરવું છે. અપરંપાર પુણ્ય બાંધુ છું એની સામે હું આ હિંસાને હિંસા કરવા તૈયાર. તમે સુરક્ષા આપો છો હિંસાના, હિંસા પૂછે. હા, વ્યક્તિગત ભોગ સુખ માટે તમે જે કરો એના પાપ તમને લાગે છે, પણ એક મહાત્મા ખાતર તમને જે કરવું પડે છે ને, આ હિંસાને સ્વરૂપ હિંસા કહેવાય, આ હેતુ હિંસા કે અનુબંધ હિંસા ના કહેવાય. અત્યારે સ્વરૂપ હેતુને અનુબંધની ડેફિનેશન હું નથી આપતો, આટલા બધા ડીપમાં મારે તમને નથી લઈ જવું. હું તમને એટલું જ કહું છું, એક મહાત્મા ખાતર ગાડીમાં બેસવું પડે, વોટ એવર જે પણ કરવું પડે ને, અને હિંસા નહીં સમજતા, આ સુરક્ષા સમજો. એક સાધુને ભિક્ષા અપાવો એમાં કેટલું પુણ્ય છે, એ કરતા વધારે બીમાર પડ્યો એ સાધુને તમે હોસ્પિટલ લઈ જાઓ, દવા, ઓપરેશન, સર્જરી જે પણ કરવું પડે બધું કરાવો, એમાં એના કરતા 8 ગણું પુણ્ય છે. પણ એક સાધુને બિહારની અંદર એક્સિડન્ટ થી બચાવો એમાં 80 ગણું. પ્રભુ વીરે આપણને 3 વૈભવ આપ્યા છે, અહિંસા વૈભવ. વનસ્પતિમાં જીવ છે કયા દિવસે દુનિયાને ખબર, હું તમે શું ભણ્યા? વનસ્પતિમાં જીવ છે કોણે શોધ્યું? જગદીશ ચંદ્ર બોઝ. પણ એ જગદીશ ચંદ્ર બોઝે કલકત્તાની અંદર જ્યારે એને ઇનામ મળ્યું છે, એવોર્ડ મળ્યા છે, ત્યારે એને જાહેર કર્યું હતું પોતાના લેક્ચરની અંદર, ભાઈ મેં ખાલી સાબિત કર્યું છે સિદ્ધાંત મારો નથી, સિદ્ધાંત ભગવાન મારો. જગદીશ ચંદ્ર બોઝ બોલે છે બે ગ્રંથના રેફરન્સ સાથે કે આજથી 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે આચારામ સૂત્ર અને પન્નવણા સૂત્ર, તમને ખબર છે પન્નવણા સૂત્ર હું 11 અંગ છે ને 12 ઉપાંગ છે. આચારાંગ પહેલું અંગ કહેવાય અને ઉપાંગમાં ચોથું ઉપાંગ પન્નવણા કહેવાય. ઔપપાતિક, રાયબશ્રેણી, જીવાભિગમ અને 2500 આવે પન્નવણા. જગદીશ ચંદ્ર બોઝ કે છે આચારાંગ અને પન્નવણા સૂત્રમાં જીવ તત્વ વનસ્પતિમાં જીવ છે એની સિદ્ધિ કરેલી છે. મેં તો પ્રયોગ દ્વારા શું કર્યું છે, ખાલી સાબિત આપી છે. આપણા રાજકારણીઓ આપણા ઇતિહાસને ખતમ કરી દીધું છે. જૈન ધર્મને વધારે માન સન્માન ન મળી જાય એ માટે એમણે એટલું બધું ભૂપચાવી નાખ્યું છે, એ શબ્દ લખવા તૈયાર નથી કે જૈનોના મહાવીર સ્વામીએ 2500 વર્ષ પહેલા વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરેલું છે, સિદ્ધ કરેલું છે એમના કેવળ જ્ઞાન દ્વારા. એને જ જગદીશ ચંદ્ર બોઝે ખાલી પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે. કોઈ ઇતિહાસમાં મને કે તમને આવું કોઈએ શીખવાડ્યું નથી. એટમ બોમ્બની શોધ પડે આઈન્સ્ટાઈન? નો. કોણે?
જગદીશચંદ્ર બોઝના સમયમાં બીજો એક બોઝ હતો કલકત્તામાં, સત્યેન્દ્રનાથ બોઝ. નામ સાંભળ્યું? આ સત્યેન્દ્રનાથ બોઝની પાસે આપણું ભગવતી સૂત્ર આવ્યું. સાંભળો, આપણા અંગો ને આપણા ઉપાંગો આપણા આગળો જેની આજે સ્થાપના થઈ છે, ભગવતીની રચના આજના દિવસે થઈ. આચારાંગ, શ્રીરાંગ, ખાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ધર્મકથા, ઉપાસક દર્શન, અંતકર દર્શન, અનુત્તરોપાધિક દર્શન, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ. એ દ્રષ્ટિવાદના પાછા પાંચ ભેદ, પરિકર્મ સૂત્ર, પૂર્વાનિયો, પૂર્વગચુરિકા. એ પૂર્વગત્યમાં 14 પૂર્વાંગ, ઉપવાદ, આગ્રણી, વિધિપ્રવાદ, અસ્થિવાદ, જ્ઞાતાવાદ, સત્યવાદ, આત્મપ્રવાદ, કલ્યાણવાદ, પ્રાણાંત, પ્રાણાયામ, ક્રિયાપ્રસાદ, લોકબિંદુ સાર. હું બોલું કે શું બોલું કાંઈ તમારે આજના દિવસે 11 અને 12 14 પૂર્વની રચના થશે.